हेलो फ्रेंड्स, स्टैंडर्ड 7, सब्जेक्ट इंग्लिश, यूनिट 4, पार्ट 3। हवे आमां आपणे आगळ पाठनी चर्चा करवानी छे। गया वखते पार्ट 2 मां नवरात्रि विषेना आपणे लेटर विषे, नवरात्रि फेस्टिवल विषेनी बात करी हती। एनी केटलीक एक्टिविटीज जोईशुं, जोईए। एमां जुओ, मैच ए विथ बी, ए पाठना आधारे तमारे ए अने बी जोड़ी देवाना छे, बराबर। એટલે સમાનાર્થી શબ્દ જેવું છે, એના અર્થિક શબ્દો છે। પહેલું છે અટાયર। અટાયર એટલે ડ્રેસ, ચણિયા ચોળી। આ તમારે નોટમાં લખવાના પણ, બરાબર, આવી લીટો મારીને જોડી દેવાના નથી, સામસામી જવાબ લખવાનો। ટાઇની ટોટ્સ એટલે બાળકો, ચિલ્ડ્રન। કોરસ, કોરસ એટલે ગ્રુપ, ગ્રુપ્સ જે હોય એમાં ગીત, ગ્રુપ સોંગ। ફોક ડાન્સ, લોકનૃત્ય, તો ગરબા। જ્વેલરી એટલે આભૂષણો, એમાં બ્રેસલેટ્સ। ગોડેસ તો મહાકાલી। રાઉન્ડ ધ કોર્નર એટલે નજીક, વેરી નિયર। ડેકડ, ડેક એટલે સંગર, ડેકોરેટેડ, બરાબર। તો આ રીતે તમારે એના શબ્દો જોડી દેવાના। હવે યસ કે નોમાં ટીક માર્ક કરવાનું છે। આપણે ટ્રુ ફોલ્સ આના પરથી પૂછી શકાય। ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ, તો યસ, તો ટીક કરો। ડુ ગરબા સોંગ વર્શિપ લોર્ડ ક્રિષ્ન, નો। ડસ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ, નો। ડીડ કેતકીસ ફાધર ટીયર ધ લેટર ઇન ટુ પીસીસ, નો। ધ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થિંગ્સ, નો। ડીડ કેતકી બાય ચણિયા ચોલી, હવે કોણે પત્ર લખ્યો છે, કોણે, કેતકી કવિતાને લખી, એટલે કેતકીએ પણ ચણિયા ચોળી ખરીદા, તો યસ। ડુ ડસ કેતકી, સોરી, ડીડ કેતકી બાય ચણિયા ચોલી, તો યસ। ડસ કેતકી લાઈક ટુ પ્લે ગરબા, તો કે યસ। ઇઝ કેતકી ફ્રોમ કેરલા, નો। ડુ ટાઇની ટોર્ચ ડેકોરેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ, નો। રોંગ, ખોટું, એટલે ત્યાં તમારે નો લખવાનું। આ ટ્રુ ફોલ્સમાં પણ આવી શકે મિત્રો, હા, એટલે એ રીતે તૈયાર કરવાનું। પીપલ વિયર ટ્રેડિશનલ ક્લોઝ ઓન નવરાત્રિ, એ રીતે પૂછે, તો ટ્રુ ઓર ફોલ્સ, યસ। તમારે આમ ડુથી પૂછ્યું છે એટલે યસ લખવાનું, પણ ડુ ડસ કાઢી નાખીને પૂછે તો યસ, ટ્રુ ફોલ્સ થઈ જાય જવાબ। ડસ નવરાત્રી લાસ્ટ ફોર 9 ડેઝ, શું નવરાત્રી 9 દિવસ ચાલે છે, 9 નાઇટ્સ, બરાબર, 9 રાત્રિ, રાત્રિનો દિવસ, એટલે ફોલ્સ એટલે નો લખવાનું। તો આ એક વાત થઈ એક્ટિવિટી 8। હવે આમાં છે ને મિત્રો, હું તમને ખાલી સમજાવ, ખાલી જગ્યા તમારે જાતે ભરવાની, કે એ જ રીતે પાઠની ચર્ચા કરી હતી, જે એવું જ જેમ કેતકીએ પત્ર લખ્યો કવિતાને, એવો જ કવિતા ફોન કરે છે કેતકીને, બરાબર, પણ નેટવર્ક પ્રોબ્લેમને કારણે કે અમુક વસ્તુ સંભળાતી નથી, જે ખાલી જગ્યા છે ત્યાં, ત્યાં તમારે એ મિસિંગ શબ્દ મૂકી દેવાનો, બસ એટલું જ કરવાનું છે। કવિતા સે, હેલો, ઇઝ ઇટ કેતકી, હાલો કેતકી બોલે, કેતકી, યસ કેતકી, હાવ આર યુ, હા કેતકી બોલું, તું કેમ છે, ડીડ યુ રિસીવ માય લેટર, તને મારો પત્ર મળ્યો, કવિતા, કવિતા કે યસ, ત્યાં શું લખશો, યસ આઈ રિસીવડ યોર લેટર યસ્ટરડે, મને તારો પત્ર ગઈકાલ મળ્યો, આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રિ, નવરાત્રિ વિશે વાંચીને આનંદ થયો, હિયર ઇટ્સ વેસ્ટ બેંગાલ વી ટુક સેમ ફેસ્ટિવલ લાઇક નવરાત્રિ, અહીંયા વેસ્ટ બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળમાં પણ અમારે નવરાત્રિ જેવો જ એક તહેવાર છે, કયો છે ખબર તમને, નવરાત્રિનો, દુર્ગા, દુર્ગા માતાનો, ત્યાં દુર્ગા પૂજા, હાઉ ઇન્ટરેસ્ટિંગ, કેટલું રસપ્રદ, તો પૂછ્યું હશે, શું પૂછ્યું હશે, વિચ ફેસ્ટિવલ, તો કવિતા કહીશ દુર્ગા પૂજા, સાઉન્ડ ફેમિલર, સાઉન્ડ ફેમિલર, ફેમિલિયર એટલે પરિચિત લાગે છે, દુર્ગા પૂજા એમ, ખાલી ગયા ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા, તો શું પૂછ્યું હશે, ડુ યુ પ્લે ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા, એમ, નો ડિયર, દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રિ, દુર્ગા પૂજા નવરાત્રિ જેવો તહેવાર છે, બટ ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ મધર ગોડેસ, પણ એ મા દેવી સાથે સરખાવેલ જોડાયેલો છે, ત્યાં ગરબા નથી ગવાતા, એમ, ઓ યસ, મા દુર્ગા, હા હા મા દુર્ગા, યસ, વેલ આઈ કોલ યુ લાસ્ટ નાઇટ, મેં ગઈકાલે તને ફોન કર્યો, બટ યુ વેર નોટ એટ હોમ, તું ઘરે નહોતી, વેરી વેરી બિઝી, તું વ્યસ્ત, કવિતા કે યસ, આઈ ખાલી ગયા વિથ માય પેરેન્ટ્સ, આઈ એમ બિઝી, અથવા આઈ વોઝ બિઝી વિથ માય પેરેન્ટ્સ, અથવા આઈ વેન્ટ વિથ માય પેરેન્ટ્સ, બરાબર, આઈ વેન્ટ વિઝિટેડ ધ શોપિંગ સેન્ટર વિથ માય પેરેન્ટ્સ, ગમે તે કહેવાય, લખી શકાય, વી બોટ ન્યૂ ડ્રેસ, અમે નવો ડ્રેસ ખરીદ્યો, નવી આઇટમ્સ ખરીદી ફોર ડેકોરેશન, પૂજા, પૂજા અને શણગાર માટેની કેટલીક નવી વસ્તુઓ ખરીદી, વી ઓલ્સો પરચેસ ફૂડ આઇટમ્સ ફોર ધ સેલિબ્રેશન, અને ઉજવણી કરવા માટે કેટલીક ખાવા, ખાદ્ય પદાર્થો, સ્વીટ્સ ને એવું બધું પણ અમે ખરીદ્યું, કેતકી,
सो यू वेयर क्लोथ्स ऑन दुर्गा पूजा. हो तो तमे दुर्गा पूजा नवा वस्त्रों पहेरो छो एम ने. खाली जगह ऑन दुर्गा पूजा. वॉट एल्स डू यू डू ऑन दुर्गा. बीजू शू करो छो. कविता खाली जगह अमे कई आवुं करीए छे. अमे मेनी एक्टिविटीज कर वी डू मेनी एक्टिविटीज एंड वी एन्जॉय फूड टू. अमे फूड पण खाईए छे एटले खोराक पण खाईए छे. यू नो बंगाल इज फेमस फॉर स्वीट. तने खबर छे बंगाल ए मीठाईओ माटे जाणीतुं छे. वीट रसगुल्ला संदेश पीठा कोलकंद एंड मेनी मोर स्वीट. रसगुल्ला संदेश पीठा आ बधी बंगाळी आइटम तमे खाधी पण हशे बराबर. वारती वार तमे खाधी हशे बंगाळी आइटम. तो अमे आ बधी मीठाईओ पण खाईए छीए. केतकी यस बंगालीज हेव स्वीट टूथ. हा बंगाली ने स्वीट टूथ હોય એટલે કે મીઠાઈ બહુ ભાવે છે એમને મીઠાઈનો બહુ રસ પડે. ડુ યુ યુઝ ફેસ્ટૂન. ફેસ્ટૂન એટલે તોરણ. તોરણ તમે બનાવો છો બાંધો છો. યસ અવર પૂજા પંડાલ આર ડેકોરેટિવ હેન્ડ યુઝ. હા વી યુઝ ફેસ્ટૂન્સ. અવર પૂજા પંડાલ આર ડેકોરેટિવ. અમારું પૂજાનો પંડાલ તમે દુર્ગા પૂજામાં જોયું હોય જેમ આપણે ગણેશ સ્થાપના થતી હોય ગણેશ ચતુર્થીના દિવસે બરાબર એ રીતે એને પાંડાલ માંડવા બાંધવામાં આવે. પાંડાલ એ શણગારેલા હોય છે વિશાળ હોય છે. દે આર મેડ બાંબુ એન્ડ ક્લોથ. એને બાંબુ વાંસ અને કાપડના બનેલા હોય છે. દે આર ટેમ્પરરી ટેમ્પલ્સ જે કામ ચલાવ મંદિર હોય છે. વી પુટ હ્યુજ આઇડલ ઓફ દુર્ગા ઇન ધ પાંડાલ. એ પાંડાલમાં અમે દુર્ગા માતાની મૂર્તિ મૂકીએ છીએ જેમ આપણે ગણેશ ભગવાનની મૂર્તિ મૂકીએ એ રીતે. પીપલ સ્ટેન્ડ ઇન એ લોંગ ક્યુ ટુ સી ધ દુર્ગા આઇડોલ. દુર્ગા માતાના દર્શન કરવા માટે લોકો લાંબી લાઇનમાં ઊભા રહેતા હોય છે. ઓ કેતી વેલ ધીસ સાઉન્ડ લાઇક ગણેશ મહોત્સવ. અરે આ તો અમારા ગણેશ મહોત્સવ જેવું જ લાગે છે. કવિતા યુ આર રાઇટ. તું બહુ સાચી છે. ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ. આમ ઇન્ડિયા અનેક રીતે એક છે. વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતા છે. કેતકી હાઉ લવલી. કેટલું સુંદર હે. એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડોલ લાઈક ગણેશ આઇડોલ. શું તમે ગણેશ ભગવાનની મૂર્તિની જેમ દુર્ગા માતાની મૂર્તિને પધરાવી દો છો પાણીમાં પધરાવો છો. ઇમર્સ ઇમર્સ એટલે પાણીમાં ઉપધરાવું. કેતકી કે યસ ડ્યુરિંગ ઇમર્સન પ્રોસેશન. હા દુર્ગા પૂજાનું જે સરઘસ નીકળે વી ચાંદ દુર્ગા મા કી જય. અમે દુર્ગા માની જય ઉચ્ચારણ કરીએ છીએ. એન્ડ અશ્ચે બોચોર આભાર હોબે. એવું બંગાળી ભાષામાં બોલે છે કે અચ્છે બોચોર આભાર હોબે એવું અમે બોલતા હોઈએ છીએ. કેતકી વાવ વોટ ડેટ્સ મીન. એનો અર્થ શું. અચ્છે બોચોર આભાર હોબે વોટ ડેટ મીન્સ. ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેઇન નેક્સ્ટ યર. એનો અર્થ એ કે આવતા વર્ષે ફરી થશે. કેતકી લાફ્સ હસતા હસતા કહે છે અરે કવિતા ધીસ ઓલ્સો સાઉન્ડ ફેમિલિયર. આ પણ મને જાણીતું પરિચિત લાગે છે. ફેમિલિયર એટલે પરિચિત લાગે છે. આ વસ્તુ આપણને પણ ખબર ગણેશ વિસર્જન દરમિયાન આપણે બોલતા હોઈએ છીએ. કવિતા કે યસ રિયર ઇટ અફર્મ્સ અગેઇન. ગણેશ ભગવાનની ઇમર્સન થાય આપણે વિસર્જન ત્યારે શું બોલીએ છીએ બરાબર. અગલે વરસ તું જલ્દી આ બોલીએ છીએ ને એવી રીતે એમ. યસ રિયર ઇટ્સ અફર્મ્સ અગેઇન દેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ ઇન વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત. ફરીથી આ બાબત એ જ વાતનું સમર્થન કે જે ભારતીય સંસ્કૃતિ અરુણાચલ પ્રદેશથી માંડી ગુજરાત સુધી એક જ સરખી છે એકમાં જ રહેલી છે. મિત્રો તો આ એક નાનકડો પેરેગ્રાફ. એ પણ તહેવાર વિશે દુર્ગા પૂજાની વાત કરી છે બરાબર. આગળ બીજું છે થોડું કે કિસે ખાલી જગ્યા. કેન યુ સેન્ડ મી સમ ફોટોગ્રાફ્સ. ઓકે વાય નોટ કેમ નહીં. આઈ વિલ સેન્ડ ફોટોગ્રાફ વિથ બેંગાલી સ્વીટ્સ. વાહ ફોટોગ્રાફ અને થોડી મીઠાઈઓ મોકલીશ. દેટ વેરી સ્વીટ ઓફ યુ. કેટલું સરસ. કવિતા લાપ્સ યુ આર વેલકમ. નામ કરીને વાર્તા વાર ડાયલોગ પૂરો થાય છે બરાબર. મિત્રો આ એક તૈયાર કરજો. હવે આ એક્ટિવિટી 9માં ખાલી સમજવાનું છે જે પ્રશ્નો પૂછાય કઈ રીતે પ્રશ્નો પૂછાય. ક્વેશ્ચન્સ ફોર મી માય સિસ્ટર્સ માય કાવ. ઓલ ધ ક્વેશ્ચન આર મિગ્રવ. તમારા માટે પ્રશ્નો છે, તમારી બેન માટે પ્રશ્નો છે, તમારી ગાય માટે પ્રશ્નો છે, બધા મિક્સ થઈ ગયા છે. એને તમારે આ કોઠામાં અલગ અલગ જગ્યાએ લખવાના છે. દાખલા તરીકે આઈ હોય ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે તો કોના માટે હશે, તો કે માય કાવ માટે. તો ત્યાં એ વાક્ય ત્યાં માય કાવનું લખવાનું. ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ, તો માય સિસ્ટર બરાબર. તો તમારે લખવાનું. ડુ યુ લાઈક મેસ, તો તમારા માટે. તો ડુ યુ લાઈક મેસ એ ત્યાં આઈની નીચે લખો. એ રીતે છૂટા પાડી દેજો બરાબર. વર્ગીકૃત કરી દેવાના. બહુ સહેલું છે, કશું જ નથી એમાં. એક્ટિવિટી 10 જુઓ. વી લીવ ઇન અ પેરેક કમ્ફર્ટેબલ લાઈફ. આપણે એક આનંદ પ્રમાણેનું જીવન જીવીએ છીએ બરાબર. આરામદાયક જીવન જીવીએ છીએ બધા. તમે જીવો છો, અમે જીવીએ બરાબર. બધું કેમ
પીપલ વર્ક ફોર વન અનધર, કારણ લોકો એકબીજા માટે કામ કરે છે. બધું જ કામ તમારે કરવું પડતું હોય તો તમે જીવી શકો, રહી શકો આનંદથી. બધું જ કામ, જે બધું જ, દાખલા તરીકે વાસણો કાચવા, કપડાં ધોવા, કચરા પોતા કરવા, ખાવું બનાવવું, ખાવાનું બનાવવું, ખાવાના પછી ખાવું, નાહવું, ધોવું, ભણવું, રમવું, ટીવી જોવું, આ બધા જ કામ તમે એકલા કરતા હો તો થઈ શકે? અઘરું પડે, પછી આખો સમય રહે નહીં. બરાબર, તો એ વસ્તુની વાત છે. તો કેમ આપણે બીજા લોકો એકબીજા માટે કામ કરે છે કઈ રીતે? જુઓ, ધ ફાર્મર ગ્રોઝ ગ્રેઇન એન્ડ વેજીટેબલ ફોર ઓલ, ખેડૂતો બધા માટે અનાજ શાકભાજી ઉગાડે છે. ધ બાર્બર કટ્સ ધ હેર, હજામ વાળ કાપે છે. ટેલર સ્ટીચીસ અવર ક્લોથ, દરજી એના આપણા કપડાં સીવે છે. ધ પોસ્ટમેન બ્રિંગ લેટર્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ, ટપાલી આપણા મિત્રો અને સગા સંબંધીઓ તરફથી પત્ર લાવે છે. ધ કોબલર મેન્ડ શૂઝ, મોચી આપણા શૂઝ ચપ્પલ સીવે છે. વી કેન નેવર ફરગેટ અવર ટીચર્સ, આપણે શિક્ષકોને તો કેવી રીતે ભૂલી શકાય, ભૂલી શકીએ? ધે ટીચ સ્ટુડન્ટ વેરિયસ સબ્જેક્ટ, વિવિધ વિષયો શીખવે છે. દે ઓલ્સો ટેલ દેમ સ્ટોરીઝ એન્ડ જોક્સ, આપણને તેઓ આપણને વાર્તાઓ અને તેમને વાર્તાઓ અને જોક્સ પણ કહે છે. ધ ડૉક્ટર ટેક્સ કેર ઓફ અસ વેન યર, આપણે જ્યારે બીમાર હોય, ઇલ ઇલ એટલે બીમાર, જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે ડૉક્ટર આપણી સંભાળ લે છે. વી કેન સ્લીપ ઇન અવર હોમ સેફલી બીકોઝ ધ સોલ્જર પ્રોટેક્ટ્સ અવર બોર્ડર્સ, આપણે આપણા ઘરમાં શાંતિથી સૂઈ શકીએ છીએ કારણ સરહદ ઉપર સૈનિકો આપણું રક્ષણ કરે છે, આપણી સરહદનું રક્ષણ કરે છે. માટે ઇન ધીસ વે, આ રીતે અવર લાઈફ બીકમ ઇઝી, આપણું જીવન સહેલું બને છે. આ બધું જ કામ તમે કરી શકો? ના થાય, શક્ય નથી. બધા જ મોચીવાળું, કોબલરવાળું, ટીચરવાળું, સૈનિકવાળું કશું થઈ ના શકે. બરાબર, હવે આના પરથી બીજા 5 પ્રશ્નો તમારે બનાવવાના અને પૂછવાના છે. બરાબર, આ રીતે ડઝ ધ બાર્બર કટ અવર હેર, શું બાર્બર આપણા વાળ કાપે છે? યસ હી ડઝ. ડઝ ધ કોબલર બ્રિંગ્સ અવર લેટર, શું મોચી, સોરી હા મોચી આપણા પત્રો લાવે છે? નો હી ડઝન્ટ. એ રીતે યસ કે નોમાં જવાબ આવે એ રીતે તમારે બીજા 5 વાક્યો બનાવવાના છે. ડઝથી પૂછીને, ડૂથી, બરાબર, ગમે તે રીતે, યસ કે નો બંનેમાં, બધા યસ તો નહીં, બધા નો ના નહીં. હા ઓકે, તો આ એક હાથ કરી. અહીંયા એક્ટિવિટી 11, એમાં કેટલી સારી ટીવ, હેન્ડ હાઇજીન, હાથ ધોવાની વાત છે. તો તમારે જે તમે રોજ કરતા હો, ઓલવેઝ હંમેશા કરતા હો ત્યાં ટીક કરો, ક્યારેક કરતા હો તો ત્યાં ટીક કરો, અને કદી ના કરતા હો તો ત્યાં ટીક કરવાની. બરાબર, ઓલવેઝના 5 પોઈન્ટ ગણવાના, સમટાઈમ્સના 2 પોઈન્ટ કરવાના, નેવરના 0 પોઈન્ટ ગણવાનો. બરાબર, કોનો હાઈએસ્ટ પોઈન્ટ થાય જોઈએ, આ બધું તમારે જાતે કરવાનું, પણ ટોટલ અહીંયા પોઈન્ટ્સ લખવાના. દાખલા તરીકે ઉદાહરણ, ડુ યુ વોશ યોર હેન્ડ બિફોર લંચ એન્ડ ડિનર, લંચ ભોજન કરતાં, રાત્રિ ભોજન કરતાં પહેલાં તમે તમારા હાથ ધુઓ છો? તો ઓલવેઝ લખો, તો ટીક કરો ઓલવેઝ હા, કોક વાર રહી જતું હોય. ડુ યુ વોશ યોર ફેસ એન્ડ લેગ્સ આફ્ટર પ્લે, રમીને આવ્યા બાદ તમે તમારો મોઢું, હાથ, પગ ધુઓ છો? તો ત્યાં જે આવતું એ તમે લખો. ડુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ પેટ, પ્રાણીને અડ્યા પછી તમે તમારા હાથ ધુઓ છો? ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ યુઝિંગ ધ ટોયલેટ, ટોયલેટનો ઉપયોગ કર્યા પછી હાથ ધુઓ છો? જે આવતું એ જવાબ લખો. ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર પોલિશિંગ યોર શૂઝ, શૂઝ પોલિશ કર્યા પછી હાથ ધુઓ છો? ડુ યુ વોશ યોર હેન્ડ વિથ સોપ, હાથ સાબુથી ધુઓ છો? ડુ યુ રબ યોર હેન્ડ ફોર 20 સેકન્ડ વેન યુ વોશ યોર હેન્ડ્સ, 20 સેકન્ડ સુધી તમે તમારા હાથ ઘસો છો? ડુ યુ ડ્રાય હેન્ડ વિથ એ ક્લીન ટોવેલ, સાફ સ્વચ્છ રૂમાલથી તમારા હાથ લૂછો છો? ડુ યુ વોશ યોર હેન્ડ બિફોર ઓપનિંગ ફ્રીજ, ફ્રીજ ઓપન કરતાં પહેલાં હાથ ધુઓ છો? ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર બ્લોઈંગ યોર નોઝ, નાક છીંક્યા પછી તમે તમારા હાથ ધુઓ છો? ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર એરેન્જ યોર બેગ, બેગ ગોઠવ્યા પછી હાથ ધુઓ છો? કોઈ બીમાર માણસને અડક્યા પછી હાથ ધુઓ છો? ડર્ટી, ગંદી જગ્યાને અડક્યા પછી હાથ ધુઓ છો? વોશિંગ હેન્ડ્સ, હાથ ધોતી વખતે તમારા બરાબર હાથને પાણી રેડો છો? નખ કાપ્યા બાદ હાથ ધુઓ છો? જે જવાબ આવે ત્યાં તમે લખી શકો છો. બરાબર, જે ટોટલ થાય એ તમે ગણજો મિત્રો. તો આ રીતે તમારું આ કામ પૂરું કર્યું. ઓલવેઝ હોય તો ઓલવેઝ લખવાનું, ક્યારેક કરતા હો તો ક્યારેક લખવાનું, નેવર કદી ના કરતા હો તો ત્યાં નેવરમાં ટીક કરવાનું છે તમારે મિત્રો. તો આ આપણે વાત કરી. ઓકે, તો મિત્રો આ એક્ટિવિટી આપણે કરવાની જરૂર નથી, જાતે ઘરે તમે બનાવી શકશો. બરાબર છે,
એક્ટિવિટી સિક્સ છે એ કોયડા જેવું છે, એ જો તમે આપણે ક્લાસરૂમમાં હોત તો આપણે વધારે સારી રીતે કરત. તમે ઘરે મિત્રો સાથે રમી શકશો. આવી ચિઠ્ઠીઓ બનાવી દેવાની અને બે એ અને બીની એવી ચિઠ્ઠીઓ બનાવવાની છે અને એના પરથી પ્રશ્નો પૂછવાના છે. કોયડા જેવું છે, બરાબર. તો એ તમે ઘરે કરી શકો મિત્રો મમ્મી પપ્પાને સાથે, બરાબર. એનો અહીંયા તમને એની હેલ્પલાઈન પણ આપી છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે આ આપણો પાઠ પૂરો કરીએ છીએ. મિત્રો, જે કહ્યું છે એક્ટિવિટી તમે નોટમાં લખશો, શબ્દો પણ જોડે લખી નાખશો. ઓકે, એટલે અત્યારે એક સાથે જ શબ્દો મોકલી દીધા હશે, શબ્દો બધા તમારે એક સાથે લખી નાખવાના. પછી એક્ટિવિટી તમારી જેમ વિડીયો આવે એમ એક્ટિવિટીમાં જેમ કહ્યું એ પ્રમાણે તમારે એક્ટિવિટી પણ લખતા જવાનું છે. ઓકે બાય. ઓકે મિત્રો, ચલો બાય.